ટેકનિકલ પ્રોબ્લેમને કારણે તમારા વિડીયોની અંદર જે ક્ષતિ અનુભવો છો તે બદલ શોક વ્યક્ત કરું છું. તો આપણે આગળ વિડીયોને એટલે આપણે સમાજને આગળ વધારીએ. તો મિત્રો, એ આગળ આપણે વધારતા મેં જોયું કે સમાજના ચાર પ્રકારો, જેની અંદર દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ અને બહુવ્રીહિ સમાસ, ચાર પ્રકારો વિશે આપણે સમાસનો પરિચય મેળવવાનો છે. તો દ્વંદ્વ સમાસ જે આપણે પહેલો પ્રકાર આપણે ભણવા જઈ રહ્યા છીએ, તેની અંદર બંને પદ પ્રધાન એટલે કે પૂર્વપદ પ્રધાન અને ઉત્તરપદ પ્રધાન બંને પદોને પ્રધાનતા આપણે આપેલી છે એટલે આપણે એનો પરિચય મેળવીએ. તો દ્વંદ્વ એટલે શું? તો લખ્યું છે કે દ્વંદ્વ એટલે જોડકું. જોડકું એટલે શું? પ્રાઇમરીની અંદર તમે જોડકા તો ઘણા બધા જોડ્યા હશે. તો આપણે વિચારો કે આપણે સંબંધનું જોડકું જોડવું હોય તો સંબંધની અંદર આ બાજુ માતા હોય તો આ બાજુ પિતા પણ આપણે લખી શકીએ છીએ. તો આ બંને શું કરીએ? આપણે જોડવાનું કામ કરતા હોઈએ છીએ. તો આવું જ કંઈક દ્વંદ્વ સમાજની અંદર રહેલું છે, એટલે કે જોડવાનું કામ એ દ્વંદ્વ સમાજ કરતું હોય છે. એટલે માતા પણ પ્રધાન ગણી શકાય છે અને પિતા પણ શ્રેષ્ઠ ગણી શકાય છે. એટલે બંને પદો કેવા ગણી શકાય? તો કે સ્વતંત્ર ગણી શકાય છે, એ કંઈ એના પર આધાર રાખતા હોતા નથી. અગાઉના આપણે જે કહ્યું મેઘસ્ય જલમ, એટલે કે મેઘ એટલે કે વરસાદ, સ્ય એટલે કે નું, જલમ એટલે કે પાણી, એટલે કે વરસાદનું પાણી. આપણે પાણી છે એ ઉત્તરપદ છે, પણ શેનું છે? તો કે વરસાદનું પાણી. એટલા માટે એમાં પ્રધાનતા ઉત્તરપદ સાથે જોડાયેલી છે, એટલે આ શબ્દ તેની સાથે જોડી શકાતો હોય છે. તો મિત્રો, હવે આપણે દ્વંદ્વ સમાજની વ્યાખ્યા લઈએ કે દ્વંદ્વ સમાજ એટલે શું? તો દ્વંદ્વ સમાજ એટલે કે જોડકો એને બીજા અર્થમાં કહે છે, પણ આનું સામાજિક પદ શું કહે છે, એનો શું અર્થ કહેવા માંગે છે? તો દ્વંદ્વ સમાજ એટલે કે બે કે તેથી વધારે, બે કે તેથી વધારે વસ્તુઓ કે વ્યક્તિઓ વ્યક્તિઓ દર્શાવતા શબ્દો દર્શાવતા શબ્દો એક સાથે કે સમૂહમાં કે સમૂહમાં અર્થ વ્યક્ત કરે અર્થ વ્યક્ત કરે ત્યારે ત્યારે જે સમાસ થાય છે જે સમાસ થાય છે ત્યારે તેને દ્વંદ્વ સમાસ કહે છે. તો મિત્રો, આ દ્વંદ્વ સમાસની વ્યાખ્યા વ્યક્ત કરતી હોય છે કે દ્વંદ્વ એટલે કે જોડકું. આપણે સિમ્પલ સાદી ભાષામાં આપણે કહીએ કે જોડકાના અર્થમાં માતા પિતા ભાઈ બહેન કાકા કાકી સંબંધના અર્થમાં અથવા ચા પાણી જોડવાના અર્થમાં આપણે એ લઈ શકતા હોય છે. આવા ગુજરાતી શબ્દો ઘણા બધા છે એટલે જોડકાના અર્થમાં આપણે સીધી સાદી ભાષામાં આપણે વાત કરીએ તો બને. તો મૂળ શબ્દ આપણે વાત કરીએ, ડિટેલની અંદર જોઈએ તો કે બે કે તેથી વધારે વસ્તુ, વસ્તુ બે કે તેથી વધારે, ચા પાણી બે શબ્દ છે અથવા ચા પાણી નાસ્તો ત્રણ વસ્તુ થઈ ગઈ. તો ત્રણ શબ્દ કેવા છે? અલગ અલગ અલગ. ચા અલગ પડે, પાણી અલગ પડે અને નાસ્તો પણ અલગ પડે. તો એ અનેથી આપણે છૂટું પાડી શકતા હોઈએ. તો મિત્રો, આ અલગ અલગ જે છૂટું પાડવાની ક્રિયા જે છે એ દ્વંદ્વ સમાસમાં બનતી હોય છે. આ તો શબ્દ સાવ સહેલા બનતા હોય છે, એટલે કે બે કે તેથી વધારે વસ્તુઓ કે વ્યક્તિઓ, વસ્તુની પણ વાત કરવામાં આવે તો પણ સ્વાભાવિક પડે, અથવા વ્યક્તિઓ માટે કે ભીમ અર્જુન સહદેવ નકુલ બધાને ક્રમમાં ગોઠવાય, પણ તો એ તો વ્યક્તિ છે, મૂળ વ્યક્તિઓ છે, મૂળ પોતે શ્રેષ્ઠ છે અથવા સ્વતંત્ર શબ્દો છે, એટલે માટે એને આપણે દ્વંદ્વ સમાજમાં ગણી શકાય છે. દર્શાવતા શબ્દો એક સાથે કે સમૂહમાં અર્થ વ્યક્ત કરે, સમૂહમાં હોય અથવા એક સાથે બંને એક શબ્દ બને છે કે સમૂહમાં અર્થ વ્યક્ત ત્યારે જે સમાસ થાય છે ત્યારે તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવતો હોય છે. તો આપણે સંસ્કૃતની અંદર દ્વંદ્વ સમાજની અંદર બે પ્રકારો પડે છે, દ્વંદ્વ સમાજના બે પ્રકારો છે. એમાં ઇતરેતર દ્વંદ્વ, ઇતરેતર દ્વંદ્વ સમાસ
ને બીજો સમાહાર દ્વંદ્વ સમાસ, સમાહાર દ્વંદ્વ સમાસ. મિત્રો આપણે પરીક્ષાની અંદર આવા ઇતરેતર દ્વંદ્વ કે સમાહાર દ્વંદ્વ કાંઈ જરૂર પડતી નથી. જ્યારે પણ પ્રશ્ન પૂછાયેલો હોય દ્વંદ્વ સમાસને લગતો, તો ફક્ત આપણે દ્વંદ્વ સમાસ લખી લઈએ તો પણ આપણો જવાબ સાચો પડતો. આપણે એટલું બધું ડિટેલમાં જવાની જરૂર પડતી નથી. ગુજરાતી અંદર આના વિશે પ્રકારો પાડી શકીએ તો એનું ચાલતું છે, પણ આપણે એવું કાંઈ જોવા મળતું નથી. આ ખાલી ઔપચારિક રીતે મેં તમને આપેલું છે કે ઇતરેતર એટલે કોને કહેવાય. ઇતરેતર એનો અર્થ છે કે કોઈ પણ વ્યક્તિ અનેથી છૂટું પડતું હોય, કે ભાઈ બહેન, ભાઈ અને બહેન, ત્યારે એ ઇતરેતર દ્વંદ્વ સમાસમાં મૂકવામાં આવતો છે. જ્યારે સમાહાર દ્વંદ્વ સમાસ સમૂહની ભાવના હોય અથવાથી શરૂઆત થતું હોય, ચા કે પાણી, ચા પાણી દ્વંદ્વ સમાસ એ સમાહારની અંદર, કારણ કે સમૂહની ભાવના દર્શાવતો શબ્દ સમાહાર તરીકે ઓળખવામાં આવતો હોય છે. પણ આપણે એવું કાંઈ આવતું નથી, ફક્ત આપણે દ્વંદ્વ સમાસ જ લખવાનું હોય છે. જે શબ્દ આપણે મૂકેલો આમાં ઇતરેતર કે સમાહાર બનાવવામાં આવતું નથી. તો આપણે એવા શબ્દો લઈએ કે સંસ્કૃતની અંદર, ખાસ ગુજરાતી અંદર તમને આવડતા હશે તે, કારણ કે ગુજરાતી આપણી ભાષા માતૃભાષા છે એટલા માટે તમે એનો અર્થ સમજી શકો છો મિત્રો. પણ સંસ્કૃતની અંદર ખાસ કે સંસ્કૃતમાં શું બનતું હોય છે, તો એમાં પહેલાં ભાષાંતર આપણને આવડતું હોવું જોઈએ, તો જ એનો સમાસનો વિગ્રહ કરી સમાસની ઓળખ મેળવતા હોઈએ છીએ. તો મિત્રો હવે લઈએ સંસ્કૃતની અંદર ઉદાહરણો. સંસ્કૃતની અંદર તો લઈએ કે પહેલું છે માતા પિતરો. માતા પિતરો બે વ્યક્તિ છે, દ્વિવચનમાં બની આપણે ખાસ ધ્યાન આપજો કે જનો જનો, તો માતા પિતરો બન્યા. એવું નહીં માતા પિતા, પિતા શબ્દ શું છે એ અકારાંતમાં સ્ત્રીલિંગ પુલ્લિંગમાં આવે છે. જ્યારે આનો વિગ્રહ કરવામાં આવે ત્યારે શું બને છે કે માતા ચ પિતા ચ, એટલે ગુજરાતી શબ્દ શું બને છે કે માતા અને પિતા. તો પહેલા વાત કરી કોષ્ટકની અંદર કે બંને પદો કેવા છે, તો કે સ્વતંત્ર શબ્દ છે, કોઈ પણ શબ્દ એની ઉપર આધારિત નથી. એટલે કે કોઈ પણ શબ્દ એની સાથે પ્રધાનતા આપી શકાય નહીં, માતા અને પિતા. તો સર્વપદ પ્રધાન એટલે કે બંને પદો હોય એટલે કે સર્વપદ પ્રધાન તરીકે ઓળખી શકાતો હોય છે. તો આવા ઘણા બધા આપણે પાઠ્યપુસ્તકની અંદર પણ શબ્દો આપેલા છે, કારણ કે આપણે જે સમાસ પૂછાય છે એ પાઠ્યપુસ્તકના જ હશે મિત્રો, એટલે કે પાઠ્યપુસ્તકના બહાર હશે નહીં. એટલે ખાસ સમાસની આપણે પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને આપણે સમાસને આપણે શબ્દો લખીએ. તો આપણે એવા પાઠ્યપુસ્તકમાં શબ્દો કયા કયા છે તો આપણે એ પણ જોતા જઈએ. તો પહેલો શબ્દ લઈએ આપણે કે રામ લક્ષ્મણો, દ્વિવચન હોય એટલે કે પાછળ એવો શબ્દ મૂકવામાં આવતો હોય છે. તો આનો વિગ્રહ કરીએ તો કે રામ ચ લક્ષ્મણો ચ, પાછળ શબ્દ બને એટલે ગુજરાતી શબ્દ શું બને છે, રામ અને લક્ષ્મણ બંને શબ્દ કેવા બને છે, સ્વતંત્ર શબ્દ બને છે, એટલે એકબીજા પર આધાર રાખતા નથી, એટલે સ્વતંત્ર શબ્દ દ્વંદ્વ સમાસની અંદર મેળવી શકતા હોય છે. ગુજરાતીમાં પણ ભાષાંતર આપણે એવી રીતે કરી શકીએ છીએ. હવે એવી રીતે બીજા શબ્દ લઈએ આપણે સમૂહના ભાવના, બે શબ્દો તો છે, ત્રણ શબ્દો લઈએ કે ધૂપ દીપ નેવે ધાની. તો ત્રણ શબ્દો છૂટા પડે છે એમાંથી કે ધૂપ ચ દીપ ચ નેવે ધાની. તો ત્રણ શબ્દ શરમાં ભગવાનની માતાજીની આરાધના કરવાની હોય, નવરાત્રિની અંદર નોરતા હોય ત્યારે આપણે આવા શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સંસ્કૃતની અંદર તો સૌથી વધારે આવો ઉપયોગ થતો હોય, કારણ કે સંસ્કૃત તો એક કેવો વિષય છે, તો કે એક ઐતિહાસિક વિષય છે, કારણ કે વેદો પુરાણો શ્લોકોને આધારે રખીને એમાં આવા શબ્દનો ઉપયોગ વારંવાર થતો હોય છે. એટલે કે ધૂપ દીપ અને નિવેદ, નિવેદાન એટલે કે નિવેદ
જે આપણે કરતા હોઈએ છીએ એવા શબ્દને આપણે સમૂહની અંદર પ્રગટ થયેલો છે. આમાં ત્રણ શબ્દો અલગ છૂટા પડતા હોય છે, એટલે એવા શબ્દો જ્યારે પણ અલગ અલગ ભાવ રજૂ કરતા હોય સ્વતંત્ર શબ્દો, ત્યારે આપણે એને દ્વંદ્વ સમાસની અંદર મૂકવામાં આવે છે. ફરી વાર આવો શબ્દ બીજો પણ લઈએ આપણે. આહાર નિંદ્રા ભયાની, આહાર નિંદ્રા ભયાની. પાઠ્યપુસ્તક ની અંદર આવેલો આ શબ્દ છે, એટલે કે આહાર એટલે કે ભોજન. શબ્દને છૂટા પાડીને આપણે લખીએ છીએ કે આહાર ચ નિંદ્રા, એટલે કે નિંદર ચ ભયાની, એટલે કે ભય. તો આ ત્રણેય શબ્દો અલગ અલગ છૂટા પડે છે, કે આહાર એટલે કે ભોજન, નિંદ્રા એટલે કે ઊંઘ, અને ભયાની એટલે કે ભય. આ શબ્દ અલગ અલગ ભાવ રજૂ કરે છે, એટલા માટે એને દ્વંદ્વ સમાસ ગણી શકાય છે. આગળ પણ શબ્દ લઈએ, ગુણ દોષયો, ગુણ દોષયો. શબ્દ છૂટા પાડીએ તો કે ગુણ ચ દોષ ચ, ગુણ ચ દોષ ચ. તો ગુણ અને દોષ, ગુણ અને દોષની બાબતમાં આપણે આગળ ભણશું ત્યારે આપણે એના શબ્દને છૂટા પાડતા શીખવીશું, અને સાથે સાથે સમાસ કયો છે એ શબ્દને પણ આપણે પરિચય મેળવતા જઈશું. આગળ લઈએ પાંચમો શબ્દ છે કે પયઃ પાવકયઃ, પયઃ પાવકયઃ. શબ્દને અલગ પાડીએ તો ભાષાંતર સાથે આપણે છૂટું પડવાનું છે, પયઃ ચ પાવકઃ. અને ગુજરાતી આપણે કરતા જઈએ તો પય એટલે કે પાણી, ચ એટલે કે અને, પાવક એટલે કે અગ્નિ. કે પાણી અને અગ્નિ બે શબ્દ અલગ અલગ બનતા હોય છે, એટલે પાણી અને અગ્નિ બંને શબ્દ સ્વતંત્ર છે, બંને વસ્તુઓ છે, એકબીજા પર આધાર રાખતી હોતી નથી. ત્યારે મિત્રો ખાસ ધ્યાન જો કે એક વસ્તુ બીજા પર આધાર રાખતી હોય તો દ્વંદ્વ સમાસ કોઈ દિવસ બનતો હોતો નથી, કારણ કે એ કોઈ પર આધાર રાખતો નહીં. પહેલાં આપણે જોયું કે બંને પદો કેવા હોવા જોઈએ, તો કે સ્વતંત્ર શબ્દો હોવા જોઈએ, અને બંને પદો એ સર્વપદ પ્રધાન છે, કોઈ પણ પદ પ્રધાન કરી શકાતું નથી, એટલા માટે એને પયઃ પાવક એ બને છે દ્વંદ્વ સમાસ. આગળ લઈએ કે જટાવલ્કનાની, આ શબ્દ આપણે સંસ્કૃત પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે, કે જટાવલ્કનાની. જરાનો શબ્દ છૂટો પાડીએ એટલે કે જટા એટલે કે વાળ, ઋષિ મુનિની જટા જે લાંબા લાંબા વાળ હોય એને જટા તરીકે ઓળખીએ છીએ. જટા ચ વલ્કલાની એટલે કે વલ્કલાની એટલે કે વલ્કલ વસ્ત્રો. જટા અને વલ્કલ વસ્ત્રો, મુનિઓ હોય તો પોતે કાપડના વસ્ત્રો કોઈ દિવસ પહેરતા નથી, એટલે કે વલ્કલના વસ્ત્રો પહેરે છે. વલ્કલ એટલે શું? તો બીજો અર્થ એને કહીએ કે વૃક્ષની છાલમાંથી બનાવવામાં આવેલા વસ્ત્રો, એને વલ્કલ વસ્ત્રો તરીકે ઓળખે છે. એટલે કે વલ્કલ વસ્ત્રો, જટા અને વલ્કલ વસ્ત્રો, આવો શબ્દ સંસ્કૃતની અંદર પાઠ્યપુસ્તકમાં મુકાયેલો છે મિત્રો. એટલે ખાસ આ શબ્દ એ આપણે દ્વંદ્વ સમાસની અંદર કહીએ છીએ. તો મિત્રો દ્વંદ્વ સમાસની અંદર ફરી વાર આપણે રિપીટ કરીએ, દ્વંદ્વ સમાસ એટલે શું થાય? દ્વંદ્વ એટલે કે જોડકું, જોડકું એટલે કે સામે સામે આપણે જોડી શકાય, બંને પદો સ્વતંત્ર હોવા જોઈએ, એટલે કે બે કે તેથી વધારે વસ્તુઓ કે વ્યક્તિઓ દર્શાવતા શબ્દો એક સાથે કે સમૂહમાં અર્થ વ્યક્ત કરે, અલગ અલગ નહીં. આપણે મેં તમને પહેલાં પણ ઉદાહરણ કીધું કે જા તું દાળ લઈ આવે, ફરી વાર બીજી વાર મોકલે કે શાક લઈ આવે, તો દાળ શાક લઈ આવે બે વાર ભેગું કરવામાં આવે તો બંને શબ્દો ભેગા થઈ અને એક સમાસિક પદ બને છે. જ્યારે છૂટું પાડીએ વિગ્રહ કરીએ ત્યારે દાળ અને શાક એમ બોલી શકાય છે. આ શબ્દ અલગ અલગ ભાવ રજૂ કરતા હોય છે. તો મિત્રો આ શબ્દ દ્વંદ્વ સમાસ છે, પોતાની નોટબુકમાં લખી લો અને આ તમારા પણ આગળ જતા તમને પરીક્ષા દરમિયાન તમને કામ લાગશે. લખી લો. Thank you.
ચલો લખી લીધા બાદ હવે આપણે બીજી વિભક્તિ ઉપર, એટલે કે સોરી બીજા સમાસ ઉપર જઈએ છીએ. મિત્રો આ બે સમાસ છે એ પણ તમે તમારા નવમા ધોરણની અંદર પરીક્ષામાં તમે અચૂક સોરી પાઠ્યપુસ્તક દરમિયાન ભણતર દરમિયાન તમે માહિતગાર બની ચૂક્યા હશો. તો મિત્રો આપણે એ સમાસ ઉપર જઈ રહ્યા છીએ જે સમાસ તમે નવમા ધોરણમાં ભણી ગયા છો. તો આપણે એ સમાસ, બીજો સમાસ છે આપણે તત્પુરુષ સમાસ. બીજો સમાસ તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ જે છે એ વિભક્તિ સંબંધોથી જોડાયેલો છે. મિત્રો વિભક્તિ આપણે અગાઉમાં પણ કોષ્ટક વિભક્તિનું તમે મેં આપેલો હતો અને વિભક્તિથી તમે પરિચિત છો જ મિત્રો. એટલે કે દરેક વિભક્તિ અલગ અલગ ભાવ રજૂ કરે છે, અલગ અલગ વિગ્રહ રજૂ કરે છે, એ વિગ્રહને આપણે જાણવાનો છે. તો પ્રથમ આપણે તત્પુરુષ સમાસની વ્યાખ્યા જાણીએ કે તત્પુરુષ સમાસ એટલે શું અને એ શું કહેવા માંગે છે. તો પહેલાં આપણે લઈએ તો તત્પુરુષ સમાસ જે છે ઉત્તરપદ પ્રધાન છે. ઉત્તરપદ પ્રધાન એટલે કે બે પદ હોય કે બે પદની અંદર પહેલું પૂર્વપદ બીજું ઉત્તરપદ, એટલે કે ઉત્તરપદ એટલે કે પાછળના પદને માધ્યમ રાખી એટલે કે પ્રધાનતા દર્શાવવામાં આવતી હોય છે. તો આપણે એની વ્યાખ્યા જોઈએ તો તત્પુરુષ સમાસ એટલે શું. તો કે તત્પુરુષ સમાસ એટલે કે આ સમાસના, આ સમાસમાં બંને પદો, બંને પદો વિભક્તિના પ્રત્યયથી જોડાયેલા હોય છે. વિભક્તિના પ્રત્યયથી જોડાયેલા હોય છે. તો વિભક્તિથી જોડાયેલા પ્રત્યયોને આપણે તત્પુરુષ સમાસ કહીએ છીએ. તો વિભક્તિ કઈ કઈ વિભક્તિ છે? તો વિભક્તિ આપણે ભણવાની આવશે દ્વિતીય થી માંડી અને સપ્તમી વિભક્તિ સુધીનો પરિચય આપણે આ તત્પુરુષ સમાસની અંદર મેળવવાનો છે. મિત્રો ગુજરાતીની અંદર દસમા ધોરણમાં આપણે ગુજરાતીમાં આપણે જાણતા હોય કોઈ પણ વિભક્તિથી જોડાયેલો હોય તો તમે ખાલી તત્પુરુષ સમાસ લખી નાખો તો પણ ચાલે છે. મિત્રો આપણે સંસ્કૃતની અંદર એવું નથી, જે જે વિભક્તિની સાથે સંબંધ હોય એ જ વિભક્તિ આપણે દર્શાવવાની હોય છે. ધારો કે દ્વિતીય વિભક્તિનો શબ્દ હોય, દ્વિતીય વિભક્તિનો વિગ્રહ કરવા માટે જો દ્વિતીય વિભક્તિ આપેલી હોય તો આપણે પ્રશ્નમાં દ્વિતીય વિભક્તિ જ લખવી, ખાલી તત્પુરુષ સમાસ લખવું નહીં. એટલે કે દ્વિતીય તત્પુરુષ સમાસ જ આપણે ઉપયોગમાં લેવાનું હોય છે. તો આપણે એ પણ લઈએ છીએ ખ્યાલ આવ્યો કે આ સમાસ જે છે બંને પદોના વિભક્તિથી જોડાયેલો હોય છે. તો વિભક્તિ આપણે પહેલાં પરિચય મેળવવો જોઈએ. તો વિભક્તિ કઈ કઈ છે અને એના શબ્દો કયા કયા છે? તો મિત્રો આ બાજુ લઈએ છીએ કે દ્વિતીય વિભક્તિ, દ્વિતીય તત્પુરુષ સમાસ. દ્વિતીય તત્પુરુષની અંદર ગુજરાતી અંદર ને શબ્દ લાગે છે છૂટું પડતી વખતે, જ્યારે તૃતીય તત્પુરુષની અંદર થી થકી ને વડે આ શબ્દ કોષ્ટકમાં આપણે લખાયેલો છે, છતાં પણ આપણે ફરીવાર રિપીટ કરીએ છીએ. મિત્રો ચતુર્થી વિભક્તિની અંદર, ચતુર્થી તત્પુરુષ સમાસ એટલે કે વિભક્તિ જોઈએ તો પણ ચાલે. ચતુર્થીની અંદર મા તે કાજે અને વાસ્તે. પંચમીની અંદર જોઈએ, પંચમી તત્પુરુષ અથવા વિભક્તિ લઈએ તો પંચમીની અંદર માથી, પરથી, ઉપરથી. જ્યારે ષષ્ઠી વિભક્તિની અંદર વાત કરીએ, ષષ્ઠી તત્પુરુષ સમાસ એટલે વિભક્તિ અથવા તત્પુરુષ કોઈ પણ શબ્દ લઈએ છીએ તો સંબંધ બતાવે છે એમાં નો, ની, નું અને ના. સપ્તમી અંદર વાત કરીએ, સપ્તમી તત્પુરુષ અથવા વિભક્તિ આપણે લઈએ છીએ એની અંદર માં, પર, ઉપર આવા શબ્દો વિગ્રહ દરમિયાન વચ્ચેના ભાગે છૂટા પડતા હોય, પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચેનું વિભક્તિનું પ્રત્યય કોઈ પણ આ શબ્દ હોય ત્યારે આપણે આ વિભક્તિ એટલે આ તત્પુરુષ સમાસને આપણે ગણવાનું હોય છે. તો ખ્યાલ આવ્યો કે આ સમાસમાં બંને પદો વિભક્તિના પ્રત્યયથી જોડાયેલા હોય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ઉદાહરણ લઈએ છીએ કે આ સમાસના બંને પદોને
લઈએ આપણે કે આ સમાસના બંને પદોને છૂટા પાડતા ઉદાહરણ સાથે આપણે લઈએ છીએ મિત્રો, છૂટા પાડતા એટલે કે તેમનું વિગ્રહ કરતા, તેમનું વિગ્રહ કરતા ઉદાહરણ લઈએ, શબ્દ આપણે લીધો તો પ્યારું તે કે મેઘ જલમ, જ્યારે વિગ્રહ કરીએ છીએ ત્યારે બને છે મેઘ શ જલમ, એનો અર્થ બને છે કે વરસાદનું પાણી. તો પાણી તો ઘણા બધા પ્રકારના હોય કે નળનું પાણી, તળાવનું પાણી, દરિયાનું પાણી, એમ આ વરસાદનું પાણી. તો પાણી એ શું છે? તો અહીંયા આપણે કીધું હતું પહેલા કે આ પૂર્વ પદ છે અને આ બાજુ એ ઉત્તર પદ છે. તો મિત્રો આ પાણી એ મુખ્ય વસ્તુ તરીકે આપણે ઉપયોગમાં આવી એટલે શું બને છે? ઉત્તર પદની પ્રધાનતા. તો દરેક વિભક્તિ તત્પુરુષ સમાસની અંદર ઉત્તર પદની પ્રધાનતા આપણને જોવા મળતી હોય છે. એટલા માટે ગમે તે પાણી હોય પણ મૂળ પાણી કયું છે? તો કે વરસાદનું. તો ઉત્તર પદની આધારે આપણે વરસાદ શબ્દની સાથે જોડી શકાય. પણ વચ્ચે કયો પદ આવ્યો? તો શ પ્રત્યે. તો કયો ગુજરાત કયો વિભક્તિનો તત્પુરુષ સમાસ બને છે? તો કે નું શબ્દ આવ્યો. તો નું કેમ આવ્યું? તો કે નોની નું. તો આ શબ્દ બને છે ષષ્ઠી તત્પુરુષ સમાસ. તો આપણે એવી રીતે શબ્દ લખવાનું જ્યારે પણ સામાસિક પદ મેઘ જલમ આપેલું હોય તો આપણે ખાલી તત્પુરુષ સમાસ નહીં પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે એમ પરીક્ષાને ઉલ્લેખ કરવાનો. તો જ મિત્રો આપણું પરીક્ષામાં પ્રશ્ન સાચો પડશે, અન્યથા આપણે જવાબ સાચો પડશે નહીં. તો ખ્યાલ આવી ગયો. હવે બીજા શબ્દો લઈએ આપણે કે કુલુચિત. કુલુચિત જ્યારે એનો વિગ્રહ કરી છે ત્યારે બને છે કે કુલાય ઉચિત. તો આમાં આય પ્રત્યય, મિત્રો તમને ખ્યાલ હોય છે કે જે આપણે વિભક્તિ આગળના કોષ્ટકમાં નથી એ સંસ્કૃતમાં પણ પ્રત્યયો લીધા હતા અને ગુજરાતીમાં પણ આપણે એના સાથે સાથે ઉપયોગ કરતા ગયા હતા. જ્યારે આય પ્રત્યય મળે છે, કુલ મૂળ શબ્દ છે, જ્યારે આય પ્રત્યય લાગે તો આયશામાં લાગે છે? તો ચતુર્થી વિભક્તિમાં મિત્રો, કોષ્ટકને આધારે તમને ખ્યાલ તો હશે જ, એટલે કે આય એનો ગુજરાતી શબ્દ બને છે એટલે કે કુળ માટે ઉચિત એટલે કે યોગ્ય અથવા ઉચિત કોઈ પણ શબ્દની મળે કે કુળ માટે યોગ્ય. તો અહીંયા માટે શબ્દ આવ્યો તો માટે શ્યાં છે? ચતુર્થી તત્પુરુષ સમાસની અંદર છે. તો મિત્રો આવી રીતે આ સમાસની આપણે ઓળખ કરવાની હોય છે વિગ્રહ કરવા માટે. આનું કારણ કે આનું વિગ્રહ તમને આવડતું હોવું જોઈએ અને વિગ્રહ દરમિયાન શબ્દનો અર્થ પણ કરતા આવડતો હોય તો જ આ શબ્દનો માટે યોગ્ય સાર્થક થશે. એટલે ખાસ આ શબ્દ માટે અનુકૂળ છે. આગળ લઈએ હવે કે દશરથ પુત્ર. દશરથ પુત્ર જ્યારે ગુજરાતી બને છે કે દશરથનું પુત્ર. તો આ નો શબ્દ આવ્યો તો કે નો ની નું ના ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે. તો મિત્રો ખ્યાલ આવી ગયો તમને આ ત્રણ શબ્દ એ વિગ્રહ કરતા છૂટા પાડતા આ શબ્દ અનુકૂળ બને છે. તો આના બે તારણ નીકળે છે. તો બે તારણ લઈ આના ઉપરથી તે છે શું આના ઉપરથી આપણે જાણવા મળ્યું તો એનું આપણે અલગ અલગ વિગ્રહ લઈએ. કે છૂટા પાડેલા બે પદોમાં, પોતાની નોટબુકમાં પણ પોતે લખી શકે છે, છૂટા પાડેલા બે પદોમાં જે પહેલું પદ છે તેમાં અલગ અલગ વિભક્તિ વપરાયેલી છે. તેમાં અલગ અલગ વિભક્તિ વપરાયેલી છે. તો પહેલું પદ કયું કહેવાય? તો પહેલું પદ જે છે એ પૂર્વ પદ. એમાં મેઘસ્ય કુલાય દશરથસ્ય, સોરી આપણે એનું અલગ નથી કીધું પણ આપણે લઈએ પહેલા આમાં દ સ રથસ્ય પુત્ર. તો દરેકમાં તમે જુઓ પહેલા પદની અંદર જ શું દીધું છે કે પહેલા પદની અંદર જ અલગ અલગ વિભક્તિ વપરાયેલી છે. પહેલામાં શ, બીજામાં આય, ત્રીજામાં શ,
તો આ અલગ અલગ વિભક્તિ વપરાયેલી છે. બીજું પદ શું આપણે એમાં તારણ નીકળે છે? તો બીજા પદની આપણે માહિતી મેળવીએ. જ્યારે બીજું પદ, જ્યારે બીજું પદ ઉત્તર પદ છે, ઉત્તર પદ છે, તેમાં એક સરખી રીતે, તેમાં એક સરખી રીતે પ્રથમ વિભક્તિ વપરાયેલી છે. પ્રથમ વિભક્તિ વપરાયેલી છે, આ એનું તારણ નીકળેલું છે. આ શબ્દ યાદ રાખવાના છે. જ્યારે પહેલા પદની અંદર અલગ અલગ વિભક્તિ છે, બીજા પદની અંદર જ્યારે ઉત્તર પદ જે છે એમાં ફક્ત પ્રથમ વિભક્તિનો જ ઉપયોગ થયેલો છે, એટલે કે પ્રથમ ઉત્તર પદ જે છે એની પ્રધાનતા આપણે એક પદ સાથે જોડાયેલી છે એટલા માટે એનો ઉપયોગ કરી શકવાનો છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો, આ રીતે આપણે વિગ્રહ દરમિયાન આ શબ્દને આપણે યાદ રાખવાના હોય છે. હવે આપણે અર્થ લઈએ, તો અર્થ ઉપર જોઈએ તો કે પૂર્વ પદમાં, હવે આનો સમાસનો અર્થ તત્પુરુષ સમાસની અંદર લઈએ તો કે પૂર્વ પદમાં દ્વિતીય થી સપ્તમ વિભક્તિ, દ્વિતીય થી સપ્તમી વિભક્તિ અને ઉત્તર પદમાં, અને ઉત્તર પદમાં પ્રથમ વિભક્તિ, પ્રથમ વિભક્તિ ધરાવતા જે પદોનો, ધરાવતા જે પદોનો સમાસ થાય છે, સમાસ થાય છે તેને વિભક્તિ તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે, તેને વિભક્તિ તત્પુરુષ સમાસ કહે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? અલગ અલગ પૂર્વ વિભક્તિ મેં તમને અહીંયા લખાવી છે કે પૂર્વ પદની અંદર પહેલું પદ જે છે એને પૂર્વ પદ કહેવામાં આવતું હોય છે, એમાં દ્વિતીયથી માંડીને સપ્તમ વિભક્તિ સુધી જે આપણે ગુજરાતીમાં લખ્યું છે, સંસ્કૃતમાં પણ આપણે વિભક્તિને આપણે કોષ્ટકમાં લખેલું તમને ખ્યાલ તો હશે. અને ઉત્તર પદની અંદર જે બીજું આપણે પદ સમજ્યા કે ઉત્તર પદમાં એક સરખી રીતે પ્રથમ વિભક્તિનો જ પદનો સમાવેશ થતો હોય છે, તે સમાજને વિભક્તિનો તત્પુરુષ સમાસ કહેવામાં આવતું હોય છે. તો મિત્રો, આ રીતે તમે વ્યાખ્યા પોતે રીતે જાતે યાદ રાખી શકો છો અને દરેક બાબતો અને ધ્યાનમાં લેવાની હોય છે. તો મિત્રો, હવે આવી રીતે શબ્દ તમને ખ્યાલ આવી ચૂક્યો છે. હવે આપણે કઈ રીતે દ્વિતીય વિભક્તિમાં શબ્દ કયો લાગુ પડે છે એને આપણે પરિચય મેળવીએ છીએ. તો આટલું પોતે તમારે નોટબુકની અંદર લખી લો, પછી આપણે તત્પુરુષ સમાસની અંદર પાઠ્યપુસ્તકમાં આવતી કયા કયા સમાસો તત્પુરુષ સાથે સંકળાયેલા છે દ્વિતીયથી માંડીને સપ્તમી સુધી એનો આપણે પરિચય મેળવીએ. પોતાના નોટબુકની અંદર આટલું એ પોતે લખી રાખે. ચલો મિત્રો, સમાસનું તમે આટલું લખી નાખ્યું છે. ચલો મિત્રો, સમાસની અંદર આપણે આજે દ્વંદ્વ સમાસ અને તત્પુરુષ સમાસ વિશે શીખ્યા. તત્પુરુષ સમાસના જે ઉદાહરણો છે જે હવે આપણે આવતા પીરિયડની અંદર શીખીશું, અને બીજા જે બે સમાસો છે એ સમાસને પણ આપણે આગળના વિડીયોમાં આપણે જોઈશું. નમસ્કાર.